સમગ્ર વિશ્વ આજે કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે સુરતના મુરગવાન ટેકરા ખાતે ઉર્ષે ગાજી રબ્બાની નિમિત્તે ખાનકાય રબ્બાની દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે દેશના ગરીબ અને મજૂરી કરતા લોકોને બે વખતનું ખાવાનું મળી રહે તે માટે સરકાર અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ગરીબોને મદદ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં મુરગવાન ટેકરા ખાતે ઉર્ષે ગાજી રબ્બાની નિમિત્તે ખાનકાય રબ્બાની દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના આશરે 200-300 જેટલા સ્વયંસેવકો દ્વારા લોકડાઉન શરૂ થયો છે ત્યારથી લઈ આજ દિવસ સુધી કોઈ પણ નિયમનો ભંગ કર્યા વગર આશરે 1,500 જેટલી રાશન કીટોનું ગરીબોને વિતરણ કરવામાં આવ્યું છે. અને આજે ઉર્ષે ગાજી રબ્બાની નિમિત્તે અને સાથે સાથે માનવતાના ધોરણે સુરત શહેરના દરેક વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મેરા નામ મોહમ્મદ ઇદ્રીસ રબ્બાની હૈ. કોણ સા એરિયા હૈ? યે મુરગવાન ટેકરા હૈ. યહાં પે ક્યા પ્રોગ્રામ ચલ રહા હૈ? યહાં પર ખાનકાહ રબ્બાની કી તરફ સે સબ્જી જો જરૂરતમંદ હૈ, ગરીબ લોગ હૈ, ઉન લોગો કો તકસીમ કી જા રહી હૈ. અચ્છા, પ્રોગ્રામ કિતને દિન સે કિતને લોગો કે લિયે હો રહા હૈ? યે પ્રોગ્રામ હમારે અલગ અલગ પ્રોગ્રામ આતે હૈ. સબ્જી તકસીમ હોતી હૈ ઓર ફૂડ પેકેટ તકસીમ કિયે જાતે હૈં ઓર ઉસકે અલાવા રાશન કી કીટે અભી મુસલસલ જારી હૈ, લોગો કો પહોંચાઈ જા રહી હૈ. આજ ભી તકરીબન હમારા આજ હમારે મુફસ્સિર કુરાન હમારે પીર મુર્શિદ કા ઉર્સ મુબારક હૈ, તો આજ કા દિન યે હમારે લિયે સબસે ઝ્યાદા ખાસ હૈ. તો આજ ઉનકી નિસ્બત સે હમ લોગ લોગો કો તકસીમ યે સબ્જિયાં ભી તકસીમ કર રહે હૈં ઓર 100 કે કરીબ ઇન્શાઅલ્લાહ આજ પૂરે દિન ભર મેં અનાજ કી કીટે તકસીમ કી જાયેગી. ઓર પિછલે કલ હમ લોગોને 15-16 ડેગે બનવા કરકે ઓર લોગો કો જરૂરતમંદો કો ખાના પહોંચાયા થા. ઓર યે સિલસિલા હમારા લોકડાઉન સે ચાલુ હૈ. અસદ કલ્યાણી, માજી કોર્પોરેટર સલાબતપુરા બેગમપુરા મુરગવાન ટેકરાથી હું બોલી રહ્યો છું. અહીંયા આપે જોયું તેમ રબ્બાની ખાનકાય રબ્બાની ગ્રુપ તરફથી છેલ્લા લગભગ લોકડાઉન થયું છે 22 તારીખ, ત્યારથી લઈને આજ દિન સુધી મારી નજરોની સામે આખી ટીમ લગભગ હું માનું છું ત્યાં સુધી કે 200-300 જેટલા સ્વયંસેવકો નિયમોનું પાલન કરીને લગભગ 1,500 જેટલી કીટ હમણાં સુધીમાં કીટમાં ઘઉં, લોટ, ચાવલ, ચા, તેલ અને વગેરે વન્ય વસ્તુ મળીને આખી કીટ 1,500થી વધુ કીટો આજ સુધીમાં આ વિસ્તારની અંદર લોકો વિતરણ કરી ચૂક્યા છે. અને આજે પણ છેલ્લા 4 દિવસથી શાકભાજી આખા ટેમ્પાને ટેમ્પા લાવી અને ગરીબ વિસ્તારોની અંદર જે જેને જરૂરિયાત છે તે લોકોને વિતરણ કરી રહ્યા છે. આ એક એમનો વાર્ષિક ઉત્સવ જેવું છે. વાર્ષિક ઉરુસ નિમિત્તે પણ આ કાર્ય કરી રહ્યા છે, પણ એક માનવતાના નાતે ખાનકાય રબ્બાની તરફથી આ વિસ્તારની અંદર અને આ વિસ્તાર જ નહીં પણ જ્યાં જ્યાં જરૂર છે, દાખલા તરીકે આપણે કોસાડ આવાસ હોય કે ઊં ભેસ્તાન આવાસ હોય ત્યાં પણ અમને સ્વયંસેવકો આ વસ્તુઓ બધી પહોંચાડી રહ્યા છે. અને ખૂબ સારું કાર્ય બેગમપુરા મુરગવાન ટેકરા સલાબતપુરા વિસ્તારની અંદર આ ટીમ આખી એમના પીરો મુર્શિદના ગાજી રબ્બાની સાહેબના ઉર્સનો એક મોકો પણ છે અને આ એક આફત આવી પડી છે એ માટે દુઆઓની સાથે લોકોને આ વસ્તુઓ જે આવશ્યક સેવાઓ છે તે પૂરી પાડી રહ્યા છે. ફૂડ પેકેટ તો જેની કોઈ અનગિનિત, કારણ કે લગભગ 15-15 ડેગો 20-20 ડેગો વિસ્તારની અંદર રોજ સવાર અને સાંજ બનાવી અને પેકેટ બનાવીને લોકોની ઘરે જઈને ટીમો આખી પાડવામાં આવી છે. એરિયા વાઇઝ શેતરંજીવાળ હોય, મુરગવાન ટેકરા હોય, બેગમપુરા હોય, આખાડા હોય, અમનસિંહ સ્ટ્રીટ હોય, ત્યાં તમામે તમામ ટીમો પાડીને ટીમો કામ કરી રહી છે આખે અલગ અલગ અલગ. અને સ્ટેશન વિસ્તાર છે આખા શહેરમાં, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં જ્યાં જ્યાં મેસેજ મળે છે ત્યાં ત્યાં ડેલી 2 ટાઈમ જમવાનું ફૂડ્સ પેકેટ એ લોકો વિતરણ કરી રહ્યા છે. ખૂબ સરાહનીય કામગીરી છે. હું પ્રાર્થના કરી ઈશ્વર એમને તંદુરસ્તી આપે અને આ બાબતે વ્યવસ્થિત તંત્ર ચાલે અને વ્યવસ્થિત કોઈકને આમાં કોઈક મુશ્કેલીમાં નહીં મુકાય એ તકેદારી રાખીને ચાલી રહ્યા છે ને એ તકેદારી રાખીને જે લોકો ચાલશે.